શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધુદ્યોગ શાળા ભાવનગર મારી શાળા કે કે યુટ્યુબ ચેનલ ઉપર પ્રસ્તુત થશે ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ દસ ભૂલની સજા લેખક છે પ્રકાશ લાલા તો મિત્રો આજે આપણે ભૂલની સજા એ પાઠ ભણવાના છીએ પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રમાણિકતા ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પુસ્તક પળી જવાના પ્રસંગમાં ભૂલના રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે તો મિત્રો આ સંક્ષેપમાં એનો પરિચય આપ્યો છે હવે જ્યારે પાઠને બરાબર સમજીએ દ્રશ્ય નંબર એક સ્થળ આ એક નાટિક નાટ્ય છે નાટિકા જેવું છે સ્થળ શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રહમ લિંકન પ્રવેશતા લિંકન કહે મી આઈ કમિન સર શિક્ષક કહે યશ ઊંચે જોઈને અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન કહે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક કહે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન કહે જી એટલે હા શિક્ષક કહે તારા મા બાપ લિંકન કહે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ એટલે અટકી જાય છે શિક્ષક સમજી ગયો હા તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે લિંકન કહે થેન્ક યુ સર મારે અચકઈ જાય છે શિક્ષક કહે નિસંકોચ જે કહેવું હોય તે બોલ લિંકન કહે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા એટલે વાંચવા એટલે આપો એમ શિક્ષક કહે હસીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે લિંકન કહે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ શિક્ષક કહે ઉતાવળ નથી નિરાંતે વાંચીને પછી આપજે લિંકન કહી લિંકન કહે ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ સર શિક્ષક ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર લિંકન કહે ઓકે સર બાય શિક્ષક કહે યસ આવજે અબ્રહમ લિંકન વિદાય લે છે આ પ્રથમ દૃશ્ય પૂરું થાય છે હવે દ્રશ્ય નંબર બે અબ્રહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સૂતાં સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યૂન લિંકનની આંખ અચાનક ખુલે છે લિંકન કહે ઓહો સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ક્યાં ગઈ ખાટલામાં શોધે છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જુએ બાપરે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હા અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પળી ગયું અને પુસ્તક આમ તેમ જુએ ઓહો હવે સરને હું શો જવાબ આપીશ રૂમમાં આટા મારે પછી પ્રતિકાત્મક આત્મા સંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય હું ના જ બોલી શકું અત્યાર અસત્ય મારે ન બોલવું જોઈએ તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇન લાઇટ એન્ડ શોડ શેડોની ઇફેક્ટ પછી પાકો નિર્ણય હા રાઈટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જૂઠું તો નહીં બો નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ આ મિત્રો બીજું દૃશ્ય અહીંયા પૂરું થાય છે હવે ત્રીજું ત્રીજું દૃશ્ય શરૂ થાય છે અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક કહે બોલ કંઈ મદદની જરૂર છે તારે હા લિંકન કહે સર આપે મને જે ચોપડી આપી હતી એટલે લંબાઈ જાય છે શિક્ષક કહે હસીને તે હજુ સુધી તું વાંચી શક્યો ન નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે લિંકન કહે સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતાં વાંચતાં મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક એટલે બતાવે છે પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી આગળ લંબાવીશ શિક્ષક કહે નવી ખરીદીની તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે લિંકન કહે હા સાહેબ મારી પરિસ્થિતિ એટલે પરિસ્થિતિ ગરીબ છે એમ કહેવાનો મતલબ શિક્ષક કહે આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હં પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે લિંકન કહે પણ સર આપનું પુસ્તક શિક્ષક કહે ભૂલનો એકાકાર એકાકાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને લિંકન કહે આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર શિક્ષક કહે મતલબ લિંકન કહે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક દ્વિધા અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે લિંકન કહે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક કહે ખૂબ જ મથામણના અંતે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડાવો છોડાવ છોડવા અને પાણી પાજે લિંકન કહે થેન્ક યુ સર શિક્ષક કહે હસીને હવે તો તારું મન હળવું થયું ને લિંકન કહે હા હાંશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે